For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ सुप्रणव। स्वागत है तमारू उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे भगवती साड़ी शोरूम्स डीसा। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। लाखणी तालुकाना पेपळू गामनी दूध मंडळी 3 दिवसथी बंद। राजकीय द्वेषभाव वच्चे पशुपालको फसाया। अमीरगढ़ तालुकाना रबरिया गामनो युवान नदीमां डूबता मौत। परिवारमां घेरा शोकनी लागणी। नजीवा वरसादे तंत्रनी खोली पोल। रस्ता पर खाड़ा के खाड़ा वच्चे रस्तो, रहस्य अकबंध। बनासकांठाना जुनाडीसा खाते आवेला महाकालेश्वर महादेव मंदिर पर जुओ अमारो विशेष अहेवाल। हवे जोईए समाचार विगतवार। पालनपुर तालुकानुं सौथी मोटुं गाम गणाता गढने सरकारी तंत्र द्वारा घोर अन्याय थई रह्यो छे। गढना प्रवेश द्वारना रस्ता पर ज मोटा भूवाओ पड़ता ग्रामजनो त्रस्त थई गया छे। पालनपुर तालुकानुं सौथी मोटुं गाम गणाता गढने सरकारी तंत्र द्वारा घोर अन्याय थई रह्यो छे तेवुं लागी रह्यु छे। छेल्ला घणा समयथी गढनो रस्तो बिस्मार हालतमां छे। गाममां प्रवेशवानो मार्ग ज खाड़ा खाड़ियावाळो होय राहदारीઓ અને વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। સવારે વહેલા પશુપાલકો ઢોર દોવા માટે રસ્તેથી પસાર થાય છે ત્યારે રસ્તામાં પડેલા મોટા ભૂવાઓના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગઢ વિસ્તારમાં જિલ્લા પંચાયતના 2 સદસ્યો છે। મડાણા જિલ્લા પંચાયતના સદસ્યો તો જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન છે, તેમજ ગઢ જિલ્લા પંચાયત સીટના સદસ્ય ભાજપના આગેવાન છે અને તાલુકા પંચાયતના 2 સદસ્યો વર્તમાન સત્તાધારી પક્ષના છે। તેમ છતાં ગઢ વિસ્તારના વિકાસની વાતમાં તમામ રાજકીય આગેવાનોના મોઢા સિવાય ગયા છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। પાલનપુર તાલુકામાં હાલ તમામ રાજકીય આગેવાનો અને હોદ્દેદારો ગઢ વિસ્તારના છે, પરંતુ ગઢ વિસ્તારના વિકાસમાં તમામ આગેવાનો આંખ આડા કાન કરી રહ્યા છે। પરંતુ હવે આ વિસ્તારના લોકો દ્વારા જણાવાયું હતું કે ગઢ વિસ્તારમાં ચૂંટણી સમયે રાજકીય આગેવાનોને બતાવી દઈશું કે વોટ માંગીને મોં સંતાડવાનું કેટલું મોંઘું પડે છે। અવારનવાર રોડ ઉપર ભૂવા પડી જતાં અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ છે, ત્યારે ગઢના જાહેર માર્ગને જિલ્લા પંચાયતમાં નવી રોડ બનાવવા માટે મંજૂર કરવામાં આવે અને સત્વરે રોડ ઉપર પડેલા 5 ફૂટના ભૂવાઓ પૂરીને લોકોની સમસ્યાનો હલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। પાલનપુર તાલુકાનો મોટામાં મોટો ગઢગામ એટલે કે ગઢગામની અંદર ના પ્રવેશદ્વારથી જ આપણે જે 3 રસ્તાથી જોઈએ તો દશામાના મંદિર સુધી, એમાં ગઢ સ્ટેટ બેંક આગળ તો મોટા મોટા ભૂવાઓ પડેલા છે, સંસ્કૃતિ બિલ્ડિંગ આગળ મોટા ખાડાઓ, સરદાર પટેલ ચોક ખાતે તેમજ બસ સ્ટેન્ડ ખાતે મોટા મોટા ખાડાઓ પડેલા છે। આ 3 રસ્તાથી મોડી અને દશામાના મંદિર સુધી જિલ્લા પંચાયત તેમજ ગઢ ગ્રામ પંચાયતના હસ્તક તંત્રના કામ આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મોટા મોટા ખાડાઓ પડેલા હોવા છતાં કોઈ તંત્ર કામ કરતું નથી, રિપેર કરતું નથી। ગઢ ગામની આ દૂધ ભરાવવા જતા ગ્રાહકો બહુ હેરાન થઈ રહ્યા છે। સવારે વહેલા 5 વાગે પશુ દોવા જઈએ ત્યારે ખાડામાં પડવાની સ્થિતિ નિર્માય છે, તો ગઢ પંચાયત તેમજ જિલ્લા પંચાયત આ કાર્ય રિપેરિંગ ઝડપથી કરાવે એવી નમ્ર વિનંતી। ડીસાથી થરા 4-લેન હાઈવે પર ભીલડી નજીક આવેલા મુડેઠા ટોલ ટેક્સની આગળ જ જીવલેન ખાડાઓ પડતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ડીસાથી થરા નેશનલ 4-લેન હાઈવે નંબર 27 પર મુડેઠા ટોલ ટેક્સની આગળ જ ઠેર ઠેર ભયંકર જીવલેણ ખાડાઓ પડી જવા પામ્યા છે, તેમજ મુડેઠા બસ સ્ટેશનથી ટોલ ટેક્સ સુધી ખાડાઓના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે। આ ગંભીર સમસ્યાથી વાહન ચાલકોને વારંવાર ટાયર ફાટવા, પંચર પડવાની ઘટનાઓ બનવા સહિત ક્યારેક નાના મોટા અકસ્માતો થવાના બનાવો પણ બનતા હોય છે। હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસેથી મસ મોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં ટોલ ટેક્સની આગળ જ રસ્તો તૂટી ગયેલો નજરે પડી રહ્યો છે। સતત વરસાદને લઈ પડેલા ખાડાઓ પણ પાણી ભરાઈ જવાથી વાહનો ખાડાઓમાં થઈને પસાર કરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
वाहन चालकोने खाड़ाओमांथी सतत अकस्मातना भय वच्चे पसार थवुं पड़ी रह्युं छे। त्यारे हाईवे ऑथोरिटी द्वारा वाहन चालको पासेथी मसमोटा टोल टेक्स उघरावामां आवे छे, परंतु आवा वरसादी माहौल वच्चे वाहन चालकोनी सलामतीनું શું તેવા વેધક સવાલ થઈ રહ્યા છે। શું હાઈવે ઓથોરિટીના જવાબદાર સત્તાવાળાઓ વાહન ચાલકોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ સત્વરે ખાડાઓનું મરામત કામ હાથ ધરશે ખરા કે પછી હોતા હૈ ઓર ચલતા હૈ ચાલુ રહેશે? ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ રસ્તાનું સમારકામ ક્યારે કરાશે અને ક્યારે થીગડા મારશે એ જોવાનું રહ્યું। કોરોના મહામારીની અસર ગૌશાળા અને પાંજરાપોળ પર પડી છે, જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં વસતા અબોલ પશુઓનો નિભાવ કરવો અઘરો બન્યો છે। ત્યારે વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ સહાય ન મળતા હવે સરકાર વિરુદ્ધ બેનર વોર શરૂ કર્યું છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ન ચૂકવવામાં આવતા આખરે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે। આ ગૌશાળા અને પાંજરાપોળમાં 1,00,000 ગૌવંશની વસવાટ કરે છે। કોરોના મહામારી બાદ ગૌશાળામાં દાનની આવક ઘટી છે, જેના કારણે ગૌવંશને બચાવવા મુશ્કેલ બન્યું છે। વારંવાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ સરકારના પદાધિકારીઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન મળતા ગૌશાળાના સંચાલકો ઉગ્ર બન્યા છે। આજે જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓમાં બેનર લગાડી ગૌવંશને બચાવવા માટે સરકારને અપીલ કરી હતી અને હજુ પણ આગામી સમયમાં જો સરકારની આંખો નહીં ઉઘડે તો ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સંચાલકોએ ઉચ્ચારી હતી। મહામારીના કારણે દાનની આવક ઘટતા અમે લોકોએ સીએમ હાઉસમાં મીટિંગ બોલાવેલી 4 દિવસ પહેલાં અને ત્યારે રજૂઆત કરેલી, સીએમ સાહેબે અમારી રજૂઆત સાંભળેલી અને ઘટતું કરવા માટેની બાહેંધરી પણ આપેલી અને એમને જે 100 કરોડની યોજના બનાવી છે એ યોજના ખરેખર ફ્લોપ યોજના છે। એની અંદર 5 થી 7 જણ જ એટલે કે આંગળીના વેઢે ગણી શકાય એટલી ગૌશાળા આની અંદર પાંજરાપોળ લાભ લઈ શકે એમ છે, બાકી લાભ લઈ શકે એવી સ્થિતિ નથી અને એ પણ 5 થી 7% ઉત્પાદન જ કરી શકે એમ છે, એટલે કે 90% બધું બહારથી લાવવું પડે અને એના કારણે મહામારીના કારણે અત્યારે અમારી કફોડી સ્થિતિ છે અને એ સ્થિતિમાં અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે સાંભળી નથી, એટલે આ બેનરથી અમે સરકારને જાણ કરવા માગીએ છીએ અને જો સરકાર અમે બી નહીં સાંભળે તો અમે પછી અમે તાત્કાલિક અમારા પશુઓ છોડી મૂકશું। પાટણ તાલુકાના હાજીપુર ગામની દીકરી નિર્મા ઠાકોરે પૂના ખાતે યોજાયેલ 42 કિમી મેરાથોન દોડમાં સમગ્ર વિશ્વમાં 4થો અને ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દુનિયાભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। આજના યુગમાં દીકરી દીકરા જેટલી આગળ વધી રહી છે, દરેક ક્ષેત્રમાં દીકરી પોતાની આગવી ઓળખ બનાવી રહી છે, ત્યારે પાટણ તાલુકાના હાજીપુર ગામની દીકરી નિર્મા ભરતજી ઠાકોરે પૂના ખાતે યોજાયેલ 42 કિમી મેરાથોન દોડમાં સમગ્ર વિશ્વમાં 4થો અને ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દીકરીએ સમગ્ર ભારત અને ગુજરાતની સાથે સાથે પાટણ જિલ્લા અને હાજીપુર ગામ તેમજ સમસ્ત ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે। ત્યારે સામાજિક સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ દીકરીનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત અધ્યક્ષ અભિજીતસિંહ બારડ તેમજ સમગ્ર ટીમે હાજીપુર ગામની મુલાકાત લીધી હતી અને નિર્મા ઠાકોરને વિવિધ મોમેન્ટો તેમજ સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવી હતી। તો સાથે સાથે આ સિદ્ધિ આપવામાં મહત્વનું યોગદાન આપનાર તેમના કોચ રમેશભાઈ દેસાઈ તેમજ માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવા ક્ષત્રિય સેના ગુજરાત અધ્યક્ષે દીકરી નિર્માને અભિનંદન પાઠવ્યા હતા અને જ્યારે પણ સંગઠનની જરૂર પડે ત્યારે તમામ પ્રકારની મદદ માટે તૈયારી બતાવી હતી। દીકરીએ ઠાકોર સમાજની સાથે સાથે ગુજરાત અને ભારતનું ગૌરવ અને અનમોલ ઘરેણું હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગગસિંહ ઠાકોર, ડૉક્ટર જયસિંહ ઠાકોર, પ્રદેશ સહમંત્રી લાલસિંહ ઠાકોર, મહેસાણા જિલ્લા પ્રમુખ કેડી ઠાકોર, પાટણ જિલ્લા પ્રમુખ પ્રવીણસિંહ પરમાર સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય, દેશનું ગૌરવ કહી શકાય અને સવિશેષ ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ કહી શકાય એવા બેન શ્રી નિર્માબેન ભરતજી ઠાકોર, જેમને સમગ્ર વિશ્વમાં એટલાન્ટિક રમતોત્સવમાં 42 કિલોમીટરની દોડ માત્ર 3 કલાક અને 9 મિનિટમાં પૂરી કરી અને વિશ્વકક્ષાએ 4થા ક્રમાંક હાંસલ કર્યો છે અને ભારત લેવલે પ્રથમ નંબરે આવ્યા છે, ત્યારે અમે બેનનું મનોબળ વધે એમને પ્રોત્સાહિત કરવા માટે અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર વતીથી ક્ષત્રિય સમાજ વતીથી મોમેન્ટો આપી અને આર્થિક સહયોગ કરી અને એમને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો। ભારત પાકિસ્તાન સરહદ પર પાણીના ભરવાના કારણે ડીપી બળી જતા વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો શરૂ કરવા દરિયાઈ રણમાં 200 મીટર પાણીમાં તરાપાની મદદથી વીજ ડીપી બદલીને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો।
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વીજ સપ્લાય માટે જલોયા સબસ્ટેશનમાંથી બે વીજ લાઇનો પસાર થાય છે. આ વિસ્તાર રણ પ્રદેશ હોવાના લીધે અતિ સંવેદનશીલ ગણાતો હોય વીજ ખામી સર્જાય ત્યારે મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાય છે, જેમાં અત્યારના ભારે વરસાદથી વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતા વીજ ડીપી બળી જતા વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો શરૂ કરવા દરિયાઈ રણમાં 50 કિલો વજનની ડીપીને 200 મીટર સુધી ઘસડી મહામુસીબતે થાંભલા પર ચડાવીને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાના રબારિયા ગામનો યુવાન નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ અગાઉ રબારિયા ગામનો યુવાન બબુકારી નદીમાં તણાયો હતો, ત્યારે આજે લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બબુકારી નદી બંને કિનારે ચાલતી હતી. તે સમયે 2 દિવસ અગાઉ રબારિયા ગામનો યુવાન નદીમાં ઉતરતા પાણીના ધસમસતા વહેણમાં તણાઈ ગયો હતો. ત્યારબાદ પરિવારે શોધખોળ હાથ ધરતા આજે યુવાનની લાશ નદી કિનારેથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર જઈ લાશને સિવિલમાં ખસેડી હતી. મૃતક યુવાન નારણભાઈ ભાવાભાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ નદીએ યુવાનને ભરખી જતા પરિવાર માથે દુઃખના વાદળ છવાયા હતા અને યુવાનનો મૃતદેહ મળતા પરિવાર સહિત સમગ્ર રબારિયા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી. ભગવતી ભગવતી 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. સીધો ફાયદો. સીધો ફાયદો. ન્યૂ મેનેજમેન્ટ, ન્યૂ ડિસિઝન. અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પશુપાલકોની હાલત પાડાના વાંકે પખાલીને ડામ જેવી થઈ ગઈ છે. બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતા સત્તાધીશો ફરી સત્તા હાંસલ કરવા માટે તેમના વિરુદ્ધની મંડળીઓને તાળા મારવાનું શરૂ કરી દીધું છે અને મંડળીઓ બંધ થતાં જ ગ્રાહકોએ 1000 લીટર દૂધ રોડ પર ઢોળવાની નોબત આવી છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનાર છે, જેમાં સત્તા હાંસલ કરવા માટે સત્તાધીશો હવે ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. બનાસ ડેરીમાં અત્યારે ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈ કામગીરી કરી રહ્યા છે. એક સમયે એકબીજાના પૂરક ગણાતા બંને અત્યારે એકબીજાની સામે આવી ગયા છે. અત્યારે માવજીભાઈ દેસાઈ અને શંકરભાઈ ચૌધરી બંને એકબીજાનો ઘાટ ઘડવા માટે સામ દામ દંડભેદની નીતિ અપનાવી રહ્યા છે. રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે શંકરભાઈ ચૌધરી તેમની હરીફ મંડળીઓને અને હરીફ ઉમેદવારોની કટ ઓફ લિસ્ટ કરવા માટે પશુપાલકોનો કચ્ચર ધાણ વાળી રહ્યા છે. અત્યારે બનાસ ડેરીમાં શંકરભાઈ ચૌધરીના સૌથી મોટો વિરોધી જૂથ ગણાતું હોય તો તે છે માવજીભાઈ દેસાઈનું ગ્રુપ. માવજીભાઈ દેસાઈ ડીસામાંથી બનાસ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણી લડવાના છે, ત્યારે માવજીભાઈ દેસાઈ ડિરેક્ટર ન બને તે માટે હવે શંકરભાઈ ચૌધરી પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ડીસામાં બનાસ ડેરીના ડિરેક્ટર માટેના કુલ 130 મત છે, જેમાંથી 65 મત દેસાઈ મંડળીના એટલે કે દેસાઈ સમાજ પાસે છે, જ્યારે બાકીની 65 મંડળીઓમાં તમામ સમાજના મત આવી જાય છે. આમ જોઈએ તો માવજીભાઈને હરાવવા અશક્ય છે, પરંતુ માવજીભાઈને પછાડવા માટે હવે શંકરભાઈ ચૌધરી
રબારી ચૂંટણી મંડળીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને માવજીભાઈના અંગત અને વિશ્વાસુ ગણાતી મંડળીઓના મત બદલવાની કવાયત હાથ ધરી છે, જેમાં ડીસા તાલુકાના પેપળુ ગામે આવેલી દૂધ મંડળીમાં પણ 3 દિવસ અગાઉ રાજકીય કિન્નાખોરી રાખી ક્વેરી ઊભી કરવામાં આવી હતી અને આ તપાસ બાદ મંડળીને તાળા મારી દીધા હતા. પેપળુ મંડળીને તાળા લાગતા જ અહીં દૂધ ભરાવતા પશુપાલકો રજળી પડ્યા હતા. દૂધ મંડળીમાં રોજનું 3000 લીટર દૂધ ભરાવે છે, પરંતુ 3 દિવસથી મંડળી બંધ હોવાના કારણે પશુપાલકોએ તેમનું દૂધ રોડ પર ઢોળી દેવાની નોબત આવી છે, જેથી નુકસાનથી કંટાળેલા પશુપાલકોએ બનાસ ડેરીની કિન્નાખોરી સામે જાહેરમાં દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો છે. 28 તારીખથી બંધ થઈ ગયું છે. કેટલા અહીંયા પશુપાલકો છે? પશુપાલકો 700 જેટલા મણસું દૂધ ભરાવે છે, ગ્રાહકો છે, એટલે અમામાં કોઈ ખાતરી નહીં શેમ થી બંધ થઈ ગયું. ના જોણ તો આ બંધ છે એટલી જોડ છે, અમે બીજું કોઈ ખબર જ નથી કેવું ચીરેથી બનશું છે. ડેરીમાં 3000 લીટર ઉપરથી 3500 જેવું ભરાય છે. આજુબાજુની ડેરી કોઈ દૂધ અમારું લેતી નથી. આ એના માથે આ વસ્તી ગરીબ નભે છે, ઉપર કોરોનો વાયરસ આવે, અમે તકલી આવી, આ ડેરીમાં તકલી આવી, અને વરસાદને લીધે ખેડૂતને બધું ધોને નિસ્તર જ્યું પૂરું. હવે આ નભું છે એના માટે કોઈ રીતે સરકાર અમારે આ ડેરી ચાલુ કરે એવું અમે માગણી કરો. હવે કે કૂતરા ને રેડા બીજું શું કરો? રોડ માં રેડા બીજું છે જાવ, કોઈ લેતું છે નહીં. કરશનભાઈ, અમારે આ ડીસા તાલુકામાં ઓલા લાખણી તાલુકામાં પેપળુ ગામ આવેલું છે, તેની ડેરી બંધ છે 28 તારીખથી. તો અમારે આ દૂધ કેમ મૂકવું? રેડી જવા વારો આવ્યો છે, સેના માથે નભું? 700 થી 800 ગ્રાહક છે દૂધના, તો દૂધ ક્યાં ફેંકવું? મારો તકલીફ ખૂબ છે, ડેરી તરતકાલી ચાલુ થવી જોઈએ. અત્યારે અમારા ગ્રામની પ્રજાની બહુ ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે કેટલાક સમયથી ડેરી બંધ છે, તો આમાં અમને ખબર નથી પડતી કે ડેરી શા કારણે બંધ કરવામાં આવી છે. અમારે એટલી જ કહેવાનો મતલબ છે કે જલ્દીમાં જલ્દી આ ડેરી ચાલુ કરવામાં આવે. અહીંયા લગભગ 500 થી 700 પરિવાર છે. હા, બધું દૂધ કંઈક ખાવા લાયક હોતું નથી, શંકર ગાયનું દૂધ હોય છે, એટલા માટે જમીનની અંદર ઢોળવામાં આવે છે. અને અહીંયા પ્રજા ભાઈ હેરાન થાય છે, અને પશુપાલન ઉપર નબળા પશુપાલકોને બહુ અગવડતા પડે છે. રાજકારણનો ભોગ બનેલી પેપળુ ગામની દૂધ મંડળીમાં 700થી પણ વધુ પશુપાલકો રોજનું 3000 ઉપરાંતનું દૂધ ભરાવે છે. આ ગામમાં મોટાભાગે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે, પરંતુ છેલ્લા 4 દિવસથી અગમ્ય કારણોસર આ ડેરીમાં રાજકારણ ઊભું કરીને પશુપાલકો રજળી પડ્યા છે. ડેરીને બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે આ ગામના તમામ પશુપાલકો રજળી પડ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ડેરીની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ ડેરીમાં કોઈ પણ પ્રકારની નથી તો તપાસ આવી કે નથી તો કોઈ પણ પ્રકારે બંધ કરવામાં આવી. પરંતુ હાલમાં બનાસ ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અગમ્ય કારણોસર ડેરીના સત્તાધીશો દ્વારા પેપળુ ગામની દૂધ મંડળીને તાળા મારી દેવામાં આવ્યા છે. પોતાના અંગત સ્વાર્થ માટે લડી રહેલા રાજકારણના કારણે હાલ પેપળુ ગામના 700 જેટલા પશુપાલકો ધંધા રોજગાર વગર બેઠા છે. આ ગામમાં આવા કેટલાય પરિવાર રહે છે જેમનું ગુજરાન દૂધના ધંધા સાથે જોડાયેલું હતું, પરંતુ અચાનક ડેરી બંધ થઈ જતાં હાલ આ તમામ પરિવારોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ બાબતે ડેરીના ચેરમેન ગુવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અંગત રાજકારણના કારણે હાલ આ ડેરીને તાળાબંધી મારવામાં આવી છે, ત્યારે સત્વરે કોઈપણ પક્ષપાત રાખ્યા વગર તાત્કાલિક ધોરણે આ ડેરી ખોલવામાં આવે તો આગામી સમયમાં આ ગામમાં 700 જેટલા પરિવારોને પોતાનું ગુજરાન સારી રીતે ચાલી શકે. ચાલુ કરો, ગરીબ બને હેરાન મત કરો, પશુપાલક શું કામ હેરાન કરો. છેલ્લા 4 દિવસથી અહીંયા આ ડેરી બંધ છે, અને અમારા 600 થી 700 પશુપાલકો જે ડેરીના કાયમી ગ્રાહક છે એ હેરાન થઈ રહ્યા છે અત્યારે. અમને તો એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા કેટલાય વર્ષોથી અમારી ડેરી ચાલુ છે, ક્યારેય કોઈ ચેકિંગ નથી આવ્યા, ક્યારેય ડેરી બંધ થઈ નથી, અને અમારી ડેરીમાં કોઈ ગેરરીતિ કે એવું થયું જાણ્યું નથી ગામ લોકોએ આજ સુધી. પણ અત્યારે આ ચૂંટણી છે એના કારણે રાજકીય દબાણથી ડેરીના વિજિલન્સ ચેકિંગ આવે છે,
અને એ લોકો ખોટી ખોટી ભૂલ કાઢી, પાયાવિહોણી ભૂલો કાઢી અને ડેરીને લોક માર્યો છે અને રાજકીય દ્રષ્ટિથી આ ડેરી બંધ કરી છે અને રાજકીય દ્રષ્ટિથી અમારા અહીંયા પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. અત્યારે અહીંયા અમારા પશુપાલકોને દૂધનો મુખ્ય ધંધો દૂધનો છે, બીજો કોઈ ધંધો નથી. અત્યારે બધું બીજા ધંધા કોરોનાની મહામારીના કારણે બંધ છે તો દૂધના ધંધા પણ અત્યારે આ વહીવટીતંત્રએ અમારો બંધ કરી નાખ્યો છે, છીનવી લીધો છે ગામનો. આમાં સાહેબ જો કે આપણે બધા બનાસકાંઠાની ભોળી પ્રજા કહેવાઈએ છીએ પણ જો અંદરથી તો જાણતા જ હોઈએ છીએ કે રાજકારણ આપણું બનાસકાંઠાનું ક્યાં તાનાશાહી થઈ રહી છે. અહીંયા રાજકારણમાં જે અત્યારે વહીવટીતંત્ર જે ડેરીનું તંત્ર છે જે શાસકો છે એ જ મુખ્ય ભૂમિકામાં છે કે ડેરીના રાજકારણની દબાણથી ડેરીને બંધ કરવામાં આવી રહી છે. નામમાં સાહેબ આપણા જે ડેરીના શાસકો વહીવટીતંત્ર શંકરભાઈ ચૌધરી છે અને એમનું જે વહીવટીતંત્ર છે એમની તાનાશાહીથી આ ડેરી ઉપર અત્યારે દબાણ કરી અને બંધ કરવામાં આવી રહી છે અને એમના લીધે અહીંયા અત્યારે અમારી ગામની ભોળી પ્રજા હેરાન થઈ રહી છે. એમને ખાવા પીવાના પણ ફોફા છે, દૂધનો ધંધો છે મુખ્ય, બીજો કોઈ ધંધો નથી અમારો. અને આ ડેરી જો જલ્દી ચાલુ નહીં થાય તો અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસીશું અને ધરણા પણ કરીશું એવી અમારી ગામ લોકોની ચીમકી છે. થરાદ ખાતે આવેલ પાયલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધરણીધર અન્નક્ષેત્ર સેવાકીય સંસ્થા ચાલુ કરવામાં આવ્યું હતું. થરાદ ખાતે આવેલ પાયલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધરણીધર અન્નક્ષેત્ર સેવાકીય સંસ્થા ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં થરાદના ભૂખ્યા લોકોને બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સેવાકીય સંસ્થા દ્વારા દવાખાને તેમજ અન્ય જગ્યાએ કોઈ ભૂખ્યું હોય તો તેમને જાણ કરતા એ લોકો હોમ ડિલિવરી પણ કરે છે. આ સંસ્થા દ્વારા થરાદ શહેરના મંદબુદ્ધિ લોકોને પણ જમવાનું આપવામાં આવે છે તેમજ ભિક્ષાવૃત્તિ કરતા લોકોને પણ જમાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધરણીધર અન્નક્ષેત્ર સેવાકીય સંસ્થાના કાર્યકરો સહભાગી બન્યા હતા. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હાલમાં પાટણ જિલ્લામાં પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સિદ્ધપુર તાલુકાના મેત્રાણામાં COVID-19 કેર સેન્ટર શરૂ થતાં લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે. વિશ્વ આખું કોરોના મહામારી વચ્ચે જીવી રહ્યું છે ત્યારે હાલમાં પાટણ જિલ્લામાં પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો થવાથી પૂરતી સુવિધા મળી શકતી નથી ત્યારે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોનો સહારો લેવો પડે છે ત્યારે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવા તગડી રકમ લઈ લાખોના બિલ પધરાવી દેવામાં આવે છે ત્યારે બીમાર માણસ દેવામાં પણ ફસાઈ જાય છે ત્યારે આવા લોકોની વહારે સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે નૂર ટ્રસ્ટ દ્વારા COVID-19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેના સિદ્ધપુરના MD ફિઝિશિયન ડૉક્ટર અનીસ મંસૂરી દ્વારા સેવા આપવામાં આવી રહી છે. હાલમાં કોવિડ સેન્ટરમાં 18 બેડની સુવિધા તેમજ 2 ICU બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રતિદિન 25,000 થી 50,000 ખર્ચ થાય છે ત્યારે આ સેન્ટરમાં માત્ર પ્રતિદિન 1,500 થી 2,000 દર્દીને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ દર્દીને CT સ્કેન તેમજ લેબોરેટરીના રિપોર્ટ પણ તદ્દન નજીવા દરે કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે એક ટ્રસ્ટ દ્વારા લોકોની સેવા માટે COVID-19 કેર સેન્ટર બનાવવાનો સૌપ્રથમ કિસ્સો સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે જોવા મળ્યો છે. આ કોવિડ સેન્ટરમાં હાલમાં 8 થી વધુ દર્દીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે જેમાંથી 3 જેટલા લોકો સાજા થઈ જતા તેઓને રજા પણ આપવામાં આવી છે. મેત્રાણા ગામે નૂર ટ્રસ્ટના મૌલાના સહિત મૌલાના કમરુદ્દીન જાવેદભાઈ નાંદોલિયા સહિતના લોકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ મેત્રાણામાં અમે મેડિકલ કેર સેન્ટર એટલે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરેલ છે. આપણે જોઈ રહ્યા છીએ કે જે કોવિડ કેર હોસ્પિટલ્સ અને બીજી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ખર્ચો ઘણો દર્દીઓનો વધી જતો હોય છે. ઘણા દર્દીઓ પોતાના ઘરે ટ્રીટમેન્ટ લેવા માંગતા હોય છે પણ ઘરે આઇસોલેશન રૂમ નથી હોતો કે અલગ એમનો રૂમ નથી હોતો, તો તેવા ફાઇનાન્શિયલી પુઅર પેશન્ટ માટે અહીંયા અમે મેત્રાણા મુકામે આ નું ટ્રસ્ટ સંચાલિત કેર સેન્ટર બનાવ્યું છે જેમાં 16 થી 18 ખાટલા છે, 2 ક્રિટિકલ કેર બેડ્સ પણ છે. અહીંયા 24 hours આપણે મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફિઝિશિયન તરીકે હું પોતે અહીંયા માનસ સેવા આપું છું. અહીંયા સેન્ટ્રલ ઓક્સિજન લાઇન છે એટલે જેવા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે એવી અમે પૂરી પાડીએ છીએ. જમવાનું દર્દીના સગાને પણ અમે પૂરું પાડતા હોઈએ છીએ. એટલે એ જ આપને કહેવાનું કે જે પણ દર્દી હોય કે જે ભાઈ ફાઇનાન્શિયલ પુઅર છે કે જે વધારે ખર્ચો નથી કરી શકતા હોય અને એમને ઓક્સિજનની જરૂર હોય તો તેઓ અહીંયા આવીને સારવારનો ફાયદો લઈ શકે છે. ભાદરવા સુદ 13 દિવસે સિદ્ધ સરોવરના કિનારે સંત કહારનાથ ભગવાનની 500 વર્ષ પહેલાંની જીવન સમાધિના મંદિરે ભવ્ય મેળો ભરાતો હોય છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે આ મેળો રદ કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ 13 દિવસે સિદ્ધ સરોવરના કિનારે સંત કહારનાથ ભગવાનની 500 વર્ષ પહેલાંની જીવન સમાધિ મંદિરે ભવ્ય મેળો ભરાતો હોય છે. આ દિવસે દેશભરમાંથી દેવીપૂજક સમાજના લોકો નેજા લઈને સંતની સમાધિએ શ્રદ્ધાથી આવી
પોતાની બાધા આખડી પૂર્ણ કરતા હોય છે. મેળાના દિવસે દેવીપૂજક સમાજ દ્વારા સંતવાણી, શોભાયાત્રા, ભંડારો અને કેમ્પ યોજાતા હોય છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મેળો મોફુક રાખવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, મારા દેવીપૂજક સમાજને હું હાથ જોડીને વિનંતી કરું છું કે ભાદરવી સુદ 13ના રોજ કાહરનાથ બાપુનું જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં મેળો ભરાય છે, પરંતુ કોરોના કોવિડ-19ના કારણે આ વખતે આ મેળો રદ કરવામાં આવેલો છે. પરંતુ જે દેવીપૂજક ભાવી ભાઈ બહેનોની બાધા આખડ્યો હોય તેઓ આ સ્થળ ઉપર આવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને પોતાની બાધા આખડ્યો પૂરી કરી શકે છે. બસ આ જ મેસેજ હું આપને આપવા માગું છું. જય કાહરનાથ બાપુ. જો દેવી પૂજક સમાજને ખાસ જાણ કરવામાં આવે કે ભાદરવા સુદ 13ના દિવસે પાટણમાં કાહરનાથ મહારાજનો મેળો ભરાય છે અને દેશોદેશથી બધા આવે છે ધજા લઈને, તો આ વખત કેન્સલ રાખેલું છે અને આ વખત સદંતર મેળો બંધ કરવામાં આવેલ છે. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ઉપરવાસમાં સારા વરસાદથી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં સતત પાણી વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી બનાસ નદીમાં સતત પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ દાંતીવાડા ડેમમાં સારા પાણીની આવક જોવા મળી છે. ઉપરવાસમાં સારા વરસાદથી બનાસ નદીમાં સારા પાણીની આવક જોવા મળતા અમીરગઢ, ઇકબાલગઢ તેમજ આજુબાજુના ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. 2015 અને 2017માં બનાસ નદી બે કાંઠે જોવા મળી હતી, જ્યારે 2018-19માં બનાસ નદી કોરી ધાકોર જોવા મળી હતી, જેને લઈ કૂવાના તળ ઊંડા જવાથી ખેડૂતોની હાલત કફોડી બની હતી. આ વર્ષે બનાસ નદીમાં હાલના સમયમાં નદી બંને કાંઠે પૂર ચાલુ છે અને આ સમયની અંદર, આ સિઝનની અંદર જે જમીનના પડો, એમ કહેવાય કે પાણીના પડો છે, નેચે ગયા હતા અને આ વર્ષે સારો વરસાદ આવવાથી પાણીના જળસ્તર ઊંચા આવ્યા છે, તો આવનારી સિઝન ખેડૂતોને ફાયદાકારક થશે. જ્યારે આ વર્ષે ઉપરવાસમાં સારા વરસાદના પગલે અમીરગઢ, ઇકબાલગઢ નજીકથી પસાર થતી બનાસ નદીના પાણીમાં વધારો જોઈ ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. જે કૂવાના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા, તે ખેડૂતો હાલ સારા વરસાદના પગલે કૂવાના તળ ઊંચા આવશે તેવું લાગી રહ્યું છે. બીકેને સ્ટુડિયોના માધ્યમથી હાલ તમે ઘર બેઠા પ્રાચીન અને અતિ પૌરાણિક શિવલિંગના દર્શન કરી રહ્યા છો, ત્યારે આજે અમે તમને દર્શન કરાવીશું જૂના ડીસા ખાતે આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિરના. બનાસકાંઠાના જૂના ડીસા ખાતે આવેલું છે આ મહાકાલેશ્વર મહાદેવ મંદિર. અંદાજિત 200 વર્ષ પહેલાં આ શિવલિંગ સ્થપાયું હોવાનું માનવામાં આવે છે. અખાડામાં તપસ્યા કરતા સાધુ દ્વારા આ શિવલિંગ ઉજ્જૈનથી લાવેલ હોવાનું માનવામાં આવે છે અને ઉજ્જૈનથી લઈને આ શિવલિંગની સ્થાપ્યું હોવાથી તેનું નામ મહાકાલેશ્વર મહાદેવ પાડવામાં આવેલું છે. આ સંતો દ્વારા શિવલિંગની સ્થાપના કર્યા પછી તેમની તપસ્યાને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં અહીંના ગામના વડવાઓ દ્વારા તેની સારસંભાળ કરવામાં આવી હતી અને ત્યારથી પેઢી દર પેઢી ગામના લોકો આ શિવલિંગની પૂજા અર્ચના કરી રહ્યા છે અને વારે તહેવારે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ શ્રાવણ મહિનામાં અહીં શિવલિંગના અને મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે અહીં આવતા ભક્તોની તમામ મનોકામના આ મહાદેવ પૂર્ણ કરે છે. ખૂબ જ ચમત્કારી અને પૌરાણિક માનવામાં આવતું આ મહાકાલેશ્વર મહાદેવનું શિવલિંગ આજે આસપાસના વિસ્તાર માટે એક આસ્થાનું પ્રતીક બન્યું છે. અમો આજે મહાકાલેશ્વરનું મંદિર છે. વડવાઓ અમારા જે વડીલો કહેતા કે કોઈ જમાત આવેલી છે અને એ લોકો લાયેલા છે અને અમને સ્થાપના કરી, એના પછી ગામના સહકારથી એમ કે મંદિર નાનું થોડું બનાવ્યું. નાનું મંદિર બનાવ્યા પછી લોકોની આસ્થા વધી એટલે જૂના ડીસાના ગામના બધા ભાઈઓ દરેક જ્ઞાતિના અહીંયા આવતા, દર્શન કરતા અને એમને પણ લાભ થતો એટલે એમની પૂજા કરાવતા. અમુક ભાઈઓ જૂના ડીસાના એમ કે ભાઈ આપણે આખો શ્રાવણ માસ બિલીપત્ર ચડાવતા, પૂજા કરતા અને અમાવસના દિવસે યથાશક્તિ પ્રમાણે હવનનું પણ આયોજન કરતા. બાકી આ મંદિર બહુ એટલું જૂનું છે અને ચમત્કારિક છે. લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે અને લોકો આસ્થાથી એમની પૂજા કરે છે. અને આજે મને લગભગ 30 વર્ષથી તો હું દાદાના દર્શન કરવા આવું છું, રામજી મંદિરમાં દર્શન કરવા જઉં છું અને આપણે સારું છે. અંદાજે કેટલા વર્ષ જૂનું શિવલિંગ હશે? અંદાજે
200 વર્ષનો અંદાજે હો 200 વર્ષનો જૂનો હશે. હાલ અમે પહોંચ્યા છીએ બનાસકાંઠાના જૂના ડીસા ગામ ખાતે, જ્યાં મહાકાલેશ્વર નામનું મહાદેવનું શિવલિંગ આવેલું છે અને અહીંયા મંદિર આવેલું છે. બહુ પૌરાણિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં ગામના લોકો દ્વારા ખૂબ જ પૂજા કરવામાં આવી રહી છે, લોકો દર્શન માટે પણ આવી રહ્યા છે. આ મંદિરનો ઇતિહાસ શું છે, ક્યારે સ્થાપવામાં આવ્યું હતું એ અહીં જે પૂજા કરતા મહારાજ છે તેમના પાસેથી જાણવાનો આપણે પ્રયાસ કરીશું. મહારાજ, કેટલા વર્ષ જૂનું આ શિવલિંગ છે અને ક્યારે સ્થાપવામાં આવ્યું? આ શિવલિંગ છે લગભગ 200 વર્ષ મોનું, બરાબર. અને જે મહાત્માઓ જે ફક્કડ બાવા હાથી નાગા બાવા આવતા એને આ સ્થાપિત કરેલું છે, બરાબર. પછી એમ ગામને થોડો થોડો ભાવના વધી, બરાબર, એમ પૂજા કરવા માંડ્યા. હવને એમ સારું લાગ્યું, કામ થવા માંડ્યું, એટલે ભગવાનની પૂજા કરે છે. શ્રાવણ મહિનામાં બહુ પબ્લિકની ભીડ રહે છે, બીલીપત્ર ચડાવે છે અને અમાવાસ્યા છેલ્લી અમાવાસ્યાના દિવસે અહીં હવન થાય છે. અને પબ્લિક ગામ જૂના ડીસા બહુ પબ્લિક મને છે અને બહુ સારું છે. અંદાજિત કેટલા વર્ષ પહેલાં શિવલિંગ અહીંયા મળી આવ્યું હતું, કેટલા વર્ષ પહેલાંની સ્થાપના કરવામાં આવી હતી? એટલે 200 વર્ષ મોનની વાત છે. 200 વર્ષ, જેમ મહારાજે જણાવ્યા પ્રમાણે 200 વર્ષ પહેલાં જે હાથી ઉપર જે અખાડાના બાવા આવતા હતા, મહારાજો આવતા હતા, તે જોડે શિવલિંગ લઈને આવ્યા હતા. અને એવું કહેવામાં આવે છે કે તે શિવલિંગ ઉજ્જૈનથી લઈને આવ્યા હતા અને ઉજ્જૈનથી અહીંયા એમને સ્થાપના કરી હતી, એટલે જ આ શિવલિંગનું નામ મહાકાલેશ્વર પાડવામાં આવ્યું છે. આજે પણ ગામના લોકો દ્વારા શ્રાવણ મહિનામાં અહીંયા મોટો હવન કરવામાં આવે છે અને આસપાસથી વિસ્તારના લોકો અહીં દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે. કવન જયસ્વાલ, બીકે ન્યૂઝ ટુડે, બનાસકાંઠા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ. We'll be right back.